नमस्कार, आदर्श एजुकेशन सोसायटीमां आपनुं हार्दिक स्वागत छे। हुं अंशा गोधाणी, ધોરણ 6 ગણિત, સ્વાધ્યાય 11.3। 11.3 ની અંદર આપણે સમીકરણ બનાવવાની વાત થઈ છે, એટલે કે એને ગાણિતિક સ્વરૂપમાં મૂકી અને વિધાન હોય એને રજૂ કરવાની વાત થઈ છે। હવે પ્રશ્ન પહેલો લઈએ, સામાન્ય તમને અંક આપ્યા છે કે દરેક અંકનો એકથી વધુ ઉપયોગ ન થાય તે રીતે 5, 7 અને 8 અંકોને ચલ રહી એટલે આમાં કોઈ ચલનો ઉપયોગ કરવાનો નથી, જુદી જુદી અભિવ્યક્તિ કરો અને માત્ર સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયાનો ઉપયોગ કરો। સૂચના આપણે આપી છે કે આ ત્રણ શક્ય અભિવ્યક્તિ છે એ આપી છે 5 + 8 - 7, એવી જ રીતે આપી છે 5 - 8 - 7 5 અને 8 નો ગુણાકાર અને 7 છે ઉમેરવાના, આવી બીજી અભિવ્યક્તિ છે એ આપણે ઘણી બધી બનાવી શકીએ। તો અમે અહીંયા થોડી એવી અભિવ્યક્તિઓ છે એ રજૂ કરી છે, પણ અહીંયા શરત એક છે એ મહત્વની છે કે તમારે ભાગાકારનો ઉપયોગ કરવાનો નથી, અને બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે 7, 5 અને 8 નો એક જ વખત ઉપયોગ થવો જોઈએ। હવે અહીંયા થોડી અભિવ્યક્તિ છે એ રજૂ કરી છે, અહીંયા આના કરતાં પણ વધુ અભિવ્યક્તિ છે હજી થઈ શકે, તો આપણે લઈએ છીએ 5 + 7 + 8। આગલા ચેપ્ટર ની અંદર તમે જોયું ના
એટલે કે ચલ અને અચલ, ચલ અને અચલ પદ છે એને કેવી રીતે ગોઠવાય, બરાબર છે? હવે આપણે જોઈએ તો પ્રશ્ન તમારો પહેલો છે, નીચેની અભિવ્યક્તિમાંથી કઈ ક્રિયાઓ થાય છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ ઓળખવાનું. ઓળખા પછી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે કહો. મહત્વની ચાર ક્રિયાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જ્યારે ચલ અને અચલ પદની વચ્ચે પ્લસની નિશાની આપેલી હોય ત્યારે તમને તરત જ ખ્યાલ આવી જાય કે સરવાળો છે. અહીંયા નિશાની માઇનસની આપેલી હોય તો બાદબાકી છે. પણ બેની વચ્ચે કાંઈ નિશાની ન આપેલી હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય, બંને વચ્ચે કાંઈ નિશાની આપેલી ન હોય અને જોડાયેલા હોય તો એ બતાવે છે ગુણાકાર. અંશ છેદમાં એ તો આપણને ખબર જ છે, ગુણોત્તર, ગુણોત્તર એટલે કે ભાગાકાર. અંશ અને છેદમાં હોય તો એને ગુણોત્તર સ્વરૂપ કહેવાય, એને ભાગાકાર પણ કહેવાય. તો આ રીતે પહેલા આપણે ક્રિયા ઓળખવાની છે, પછી એનું વિધાન બનાવવાનું છે કે આ તો એનું ગાણિતિક સ્વરૂપ છે, ગણિતનું સ્વરૂપ છે, હવે વિધાનમાં એને કેવી રીતે બોલે, બરાબર છે? તો આપણે પહેલા ક્રિયા ઓળખી લઈએ. તો એ જોઈએ તો ક્રિયા છે એ ઝેડ પ્લસ વન, ઝેડ પ્લસ પ્લસની નિશાની છે એટલે શું દર્શાવે છે, કઈ ક્રિયા દર્શાવે છે? સરવાળો. પછી માઇનસની નિશાની બાદબાકી, પ્લસની નિશાની સરવાળો, માઇનસ બાદબાકી, ઓકે. આગળ કઈ નિશાની દર્શાવતું નથી, જે ચલ પદ છે આ અચલ પદ છે, અચલ પદ પહેલા આવ્યો છે અને ચલ પદ છે એ પછી છે. જેની કિંમત ચલિત થઈ જાય છે એટલે ચલ પદ કહેવાય, એટલે વાય અથવા બીજી બીસીડીનો કોઈ પણ અક્ષર એની સાથે જોડાયેલો તો એ ચલ પદ છે. તો અહીંયા બંને વચ્ચે કાંઈ નિશાની નથી તો એ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 17 ગુણ્યા વાય આવું પણ લખી શકાય, પણ ચલ પદ અને અચલ પદ એની બેને તમે જોડી દો તો એ ભેગા થઈ શકતા નથી, બરાબર છે? એટલે કઈ બીજી કોઈ સમસ્યા ઊભી ન થાય એટલા માટે અહીંયા એને બેને ગુણાકાર સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. પછી એ જ રીતે વાયના છેદમાં 17, છેદ અને અંશ મેં હમણાં તમને વાત કરી, ભાગાકારનું સ્વરૂપ 5 ઝેડ, ઝેડ અચલ પદ છે, ચલ પદ છે અને 5 છે અચલ પદ છે, ગુણાકારનો સંબંધ બંને વચ્ચે નિશાની નથી, ગુણાકારનો સંબંધ. હવે અહીંયા એક કરતા વધારે ક્રિયાઓ દર્શાવેલી છે, જો 2 વાય એટલે વાય અને 2 ને વચ્ચે ગુણાકારનો સંબંધ અને પછી 17 સાથે એનું શું છે સરવાળો. એ જ રીતે વાય અને 2 નો ગુણાકારનો સંબંધ માઇનસ 17 એટલે કે ગુણાકાર અને બાદબાકી 7 એ બંને વચ્ચે નિશાની નથી, ગુણાકારનો સંબંધ બંને વચ્ચે નિશાની નથી એટલે ગુણાકાર અને સરવાળો. એ જ રીતે બંને વચ્ચે નિશાની નથી એટલે ગુણાકાર અને બાદબાકી. આ રીતે આપણે ક્રિયા છે દર્શાવી. હવે એને વિધાન સ્વરૂપ માટે કે કેવી રીતે બન્યું, તો અહીં તમે જુઓ છો ચલ કયો છે ઝેડ, ઝેડમાં એકને શું કહ્યું, પ્લસ કહ્યું, પ્લસ કહ્યું એટલે ગુજરાતીમાં ઉમેરતા, ઝેડમાં એક ઉમેરતા, પછી ઝેડમાંથી એક બાદ કરતા, અહીંયા સવાય વાયમાં 17 ઉમેરતા, વાય માઇનસ 17 વાય માંથી 17 બાદ કરતા. એ જ રીતે 17 વાય છે બંને વચ્ચે ગુણાકાર, તો વાય ને 17 વડે ગુણતા, વાય ને 17 વડે ગુણતા, એ જ રીતે વાય ને 17 વડે ભાગતા. 5 ઝેડ, 5 અને ઝેડ નો ગુણાકાર, ઝેડ ને 5 વડે ગુણતા, એવી જ રીતે વાય ને 2 વડે ગુણી અને 17 ઉમેરતા, વાય ને 2 વડે ગુણી અને 17 બાદ કરતા. એ જ રીતે એમ છે, એમ ને 7 વડે ગુણતા, તો એમ ને 7 વડે ગુણતા, માઇનસ 7 છે, માઇનસ 7 ને એમ વડે ગુણી પછી પ્લસ 3 એટલે કે 3 ઉમેરતા, એમ ને માઇનસ 7 વડે ગુણી તેમાં 3 ઉમેરતા, એમ ને 7 વડે ગુણી અને એમાંથી 3 બાદ કરતા. હવે ગુણાકાર અને સરવાળાની, ગુણાકાર અને સરવાળામાં તમે આગળ પાછળ કરો તો ચાલે, પણ બાદબાકી અને ભાગાકારની અંદર એનો ક્રમ છે ફરજિયાત આપણે જાણવો જ પડે. આગળનો પ્રશ્ન છે, નીચેની અભિવ્યક્તિ આપો. અભિવ્યક્તિ એટલે આ ગાણિતિક સ્વરૂપ.
ગાણિતિક સ્વરૂપ, અભિવ્યક્તિ, સાંકેતિક સ્વરૂપ આ બધી વસ્તુ એક જ છે. હવે એને આપણે અહીંયા ફેરવીએ છીએ. સાતને પી માં ઉમેરતા, પી માં ઉમેરતા તો પેલા પી લેશું પી પ્લસ સાત. એવી જ રીતે સાત ને પી માંથી બાદ કરતા. જો હવે આમાં સાત માંથી પી બાદ નથી કરવાનો, પી માંથી સાત બાદ કરવાનો છે. એટલે પી માઇનસ સાત. અહીંયા કદાચ તમે સાત પ્લસ પી કરો તો ચાલે, પણ બાદબાકીમાં તો તમારે ચોખવટ પૂર્વક જ કીધું છે પી માંથી બાદ કરવાના છે સાત ને, એટલે પી માઇનસ સાત. પી ને સાત વડે ગુણતા એટલે પી ગુણ્યા સાત, પણ આવું ન લખીએ તો સાત પી આવું લખી શકો. એટલે તમે આ પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો સાત પી, પણ મોટા ભાગે ક્યાંય આવી રીતે દર્શાવેલ ન હોય, આ રીતે દર્શાવેલ હોય, કારણ કે બે વચ્ચે ગુણાકારનો સંબંધ દર્શાવે છે. ડી ને સાત વડે ભાગતા, ડી ને સાત વડે ભાગતા એટલે ડી ના છેદમાં સાત. એવી જ રીતે સાત ને માઇનસ પાંચ માંથી બાદ કરતા, શેમાંથી બાદ કરવાના છે? માઇનસ પાંચ માંથી. તો માઇનસ પાંચ માઇનસ સાત, માઇનસ પાંચ માંથી માઇનસ સાત બાદ કરવાનું. માઇનસ પી ને પાંચ વડે જોડતા, માઇનસ પી ગુણ્યા પાંચ, અથવા બરાબર છે આમ ન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો માઇનસ પાંચ પી, કારણ કે ગુણાકાર કરતા બંને વચ્ચે કોઈ પણ એકની નિશાની માઇનસ ની હશે, એટલે માઇનસ ની નિશાની છે એ આગળ રહેવાની જ છે, એટલે માઇનસ પાંચ પી. એ જ રીતે માઇનસ પી ને પાંચ વડે ભાગતા, માઇનસ પી ભાગ્યા પાંચ, પી ને માઇનસ પાંચ વડે ગુણતા, માઇનસ પાંચ ગુણ્યા પી, અથવા શું લખશું એ જ રીતે માઇનસ પાંચ પી. આ રીતે આપણે એનું ગાણિતિક સ્વરૂપ છે એ દર્શાવી શકીએ. આ બે માંથી કોઈ પણ એક જ વસ્તુ લખવાની અને એ પણ કઈ લખવાની, આ જ લખવાની, કારણ કે આગળના અભ્યાસક્રમમાં તમને આવી વસ્તુ ઓછી જોવા મળશે, આને આપણે બરાબર સમજી શકશું. પ્રશ્ન નંબર પાંચ, પ્રશ્ન નંબર પાંચ ની અંદર પણ આપણે અભિવ્યક્તિનું વિધાન સ્વરૂપ આપેલું છે, એનું ગાણિતિક સ્વરૂપ છે એ આપવાનું છે. એટલે કે આપણે અભિવ્યક્તિ છે એ રજૂ કરવાનું છે, અભિવ્યક્તિનું ગાણિતિક સ્વરૂપ અથવા સાંકેતિક સ્વરૂપ છે એ આપણે આપવાનું છે. આ જે આપ્યું છે એને કહેવાય વિધાન સ્વરૂપ, બરાબર છે. આપ્યું છે નીચેની વિગતોની અભિવ્યક્તિ કરો, વારી અભિવ્યક્તિ છે આપણે બનાવીએ. આપ્યું છે અગિયાર ને બે એમ માં ઉમેરતા, અગિયાર ને બે એમ માં ઉમેરતા, તો અહીંયા આપણે પહેલા લખશું બે એમ પ્લસ અગિયાર. એ જ રીતે અગિયાર ને બે એમ માંથી બાદ કરતા, તો બે એમ માઇનસ અગિયાર. હવે એ ત્રીજો પ્રશ્ન છે, વાય ના પાંચ ગણામાં ત્રણ ઉમેરતા. આ વાય એના પાંચ ગણા કરવા હોય તો એને પાંચ વડે ગુણીએ, વચ્ચે ગુણાકારની નિશાનીની કોઈ જરૂર નથી. પાંચ ગણામાં ત્રણ ઉમેરતા, વાય ના પાંચ ગણામાંથી ત્રણ બાદ કરતા, વાય ના પાંચ ગણા એમાંથી ત્રણ બાદ કરતા. હવે એવું છે વાય ને આઠ માઇનસ આઠ વડે ગુણતા, વાય ને માઇનસ આ વાય માઇનસ આઠ વડે ગુણતા. એ જ રીતે વાય ને માઇનસ આઠ વડે ગુણી અને મળતા પરિણામમાં પાંચ ઉમેરતા. પહેલા તમને જેટલું કીધું છે એટલું કરીએ, વાય ને માઇનસ આઠ વડે ગુણ્યા, હવે આ પરિણામ મળ્યું છે એમાં પાંચ ઉમેરતા એટલે કે પ્લસ પાંચ કરતા. વાય ને પાંચ વડે ગુણી, પહેલા આપણે કરશું વાય ને પાંચ વડે ગુણ્યા, વાય ને પાંચ વડે ગુણી મળતા પરિણામને સોળ માંથી બાદ કરતા, આનામાંથી સોળ નથી બાદ કરવાના, સોળ માંથી બાદ કરતા એટલે સોળ માઇનસ પાંચ વાય, આવું કરવાનું છે. એટલે બાદબાકીની ક્રિયા હોય કે ભાગાકારની ક્રિયા હોય ત્યારે બરાબર ધ્યાન આપવાનું. વાય ને માઇનસ પાંચ વડે, આ વાય માઇનસ પાંચ વડે ગુણી મળતા પરિણામમાં સોળ ઉમેરતા, આ પરિણામ માઇનસ એમાં સોળ ઉમેરતા.
લેતા આ રીતે ગાણિતિક સ્વરૂપ કરવાનો હવે અહીંયા થોડી એવી જ કંઈક આગળથી વિધાન સ્વરૂપ આપેલ છે અને વિધાન સ્વરૂપને આપણે જાતે બનાવી અને અભિવ્યક્તિ રજૂ કરવાની છે એવી શરત આપી છે કે એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ કરી ઉપયોગ ન કરવાનો એક જ ક્રિયા ક્રિયા એટલે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એક કરતાં વધુ ક્રિયાઓનો ઉપયોગ નથી કરવાનો એક જ ક્રિયાનો ઉપયોગ કરવાનો તે રીતે ટી અને ચાર નો ઉપયોગ કરી અભિવ્યક્તિ બનાવો અને દરેક અભિવ્યક્તિમાં ટી હોવો જરૂરી છે હવે અહીંયા પહેલી જ અભિવ્યક્તિ આપણે બનાવીએ ટી પ્લસ ચાર હવે ચાર પ્લસ ટી પાછું ન કરીશું કારણ કે ચાર પ્લસ ટી અને ટી પ્લસ ચાર બેનો મતલબ સરખો જ થાય અને એનું પરિણામ પણ કેવું આવે સરખું જ આવે એવી જ રીતે ગુણાકારમાં પણ એવું જ છે ચાર ગુણ્યા ટી કે ટી ગુણ્યા ચાર પણ બધાનું બે પરિણામ એક જ થાય હવે સરવાળા પછી બાદબાકી લઈએ તો ટી માઇનસ ચાર હવે એમાં થઈ શકે ચાર માઇનસ ટી એવી જ રીતે ગુણાકાર લઈએ તો ગુણાકારમાં ચાર ટી ચાર અને ટી નો ગુણાકાર છે એવી જ રીતે ટી ના છેદમાં ચાર એટલે કે ભાગાકાર ભાગાકારમાં ફરીથી ચાર ના છેદમાં ટી આવું થઈ શકે બરાબર છે એક ખાસ ધ્યાન રાખવાનું સરવાળા અને ગુણાકારની ક્રિયા છે એમાં ક્રમનો નિયમ છે એટલે કે ક્રમ છે બદલવાથી કાંઈ ફરક પડતો નથી એ ક્રિયા છે એની એ જ રીતે છે જ્યારે બાદબાકી અને સરવાળામાં આવું બનતું બાદબાકી અને ભાગાકારમાં આવું બનતું નથી હવે પૂછે પ્રશ્ન આ જે સાત નથી પ્રશ્ન છ છે એનો બી છે બી છે માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરી અંકો વાય બે જ વાય બે અને સાત ની અભિવ્યક્તિ કરો અને દરેક અભિવ્યક્તિમાં વાય હોવો જોઈએ બે ક્રિયા લેવાની છે સરવાળો અને ભાગાકાર લઈ શકો સરવાળો અને બાદબાકી લઈ શકો ગુણાકાર અને ભાગાકાર આ રીતે આપણે રજૂ કરવાની છે તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ કે બે ક્રિયા લીધી તો બે અને વાય નો ગુણાકાર કરી છે અને એમાં ઉમેરીએ છીએ સાત એટલે ગુણાકાર આ બે નો અને સરવાળો આ બે ક્રિયા થઈ બે ક્રિયા કરવાની છે એવી જ રીતે બે વાય માઇનસ સાત થઈ શકે સાત વાય પ્લસ બે થઈ શકે અને સાત વાય માઇનસ બે થઈ શકે આવી જ ક્રિયા છે ભાગાકાર માટે પણ કરી શકાય વાય ના છેદમાં બે પ્લસ સાત વાય ના છેદમાં બે માઇનસ સાત ઉલટી ક્રિયા કરીએ સાત અહીંયા લઈ લઈએ અને બે અહીંયા લઈએ તો વાય ના છેદમાં સાત પ્લસ બે અને વાય ના છેદમાં સાત માઇનસ બે આ રીતે આપણે એક કરતાં વધુ ક્રિયાઓનો ઉપયોગ કરી અને આ અભિવ્યક્તિ છે એ કરવાની પણ કેટલી માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ આપણે કરી અને આ અભિવ્યક્તિ છે એ રજૂ કરવાની છે તો આટલી અભિવ્યક્તિ છે એ આપણે બનાવી શક્યા અહીંયા પણ આટલી અભિવ્યક્તિ છે એ આપણે રજૂ કરી શક્યા અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર